નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે વિદ્યાપુર એજ્યુકેશનની અંદર દસમાનું રિઝલ્ટ આવી ચૂક્યું છે હવે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી પડતી કે વિદ્યાર્થી પાસ છે કે નપાસ છે તો એના વિશે બધી માહિતી તમને મળશે તમને સ્ક્રીન ઉપર એક રિઝલ્ટ દેખાતું હશે આ એક રિઝલ્ટ છે એક વિદ્યાર્થીનું તો આ જે રિઝલ્ટ છે તો એ રિઝલ્ટની અંદર તમને દેખાશે કે અહીંયા સબ્જેક્ટના નામ લખેલા છે બધા સબ્જેક્ટના નામ અહીંયા આપેલા છે ગુજરાતી છે સોશિયલ સાયન્સ છે સાયન્સ છે ઇંગ્લિશ છે સંસ્કૃત છે અને બેઝિક મેથ્સ છે તો આની અંદર અહીંયા જો એસી માર્ક્સ છે એ બોર્ડની એક્ઝામ લેવામાં આવેલી હતી એસી માર્ક્સમાંથી અહીંયા માર્ક્સ આપેલા છે તો અહીંયા એસી માર્ક્સમાંથી અહીંયા માર્ક્સ આપેલા છે અને બીજા અહીંયા જે સ્કૂલમાંથી જે વીસ માર્કની પરીક્ષા લેવામાં આવેલી હતી એમાંથી વીસમાંથી માર્ક્સ અહીંયા આપેલા છે આ માર્ક્સ છે બધા અને આ બોર્ડના માર્ક્સ છે અને આ બંનેના ભેગા થઈને સો માર્ક્સમાંથી ટોટલ માર્ક્સ થશે તો હવે આની અંદર તમને અહીંયા જણાવે છે કે જે એસી માર્કની જે પરીક્ષા લેવામાં આવેલી હતી તો એસી માર્ક્સની પરીક્ષામાંથી તમારા કેટલા આવતા હોવા જોઈએ તમારે આટલા માર્ક્સ જેમ કે છવ્વીસ માર્ક્સ છે તમારે લાવવાના છે પાસ થવા માટે આ જે એસી માર્ક્સની પરીક્ષા હતી એમાંથી છવ્વીસ માર્ક્સ આવવા જોઈએ હવે આપણે માર્ક્સનું આપણે એકવાર જોઈ લઈએ કે તમને અહીંયા દેખાશે સ્ક્રીન ઉપર અહીંયા ઓગણચાલીસ માર્ક્સ છે અહીંયા બેતાલીસ છે બત્રીસ છે અઠ્યાવીસ છે તેત્રીસ છે તો બધા વિષયમાં પાસ છે પરંતુ આની અંદર બેઝિક મેક્સ મેથેમેટિક્સની અંદર જો અહીંયા વીસ માર્ક્સ છે એટલે કહેવાનો મતલબ એમ છે કે એમને માર્ક્સ ઓછા છે છવ્વીસ કરતાં ઓછા છે એટલે કે બેઝિક મેથેમેટિક્સની અંદર એમના માર્ક્સ ઓછા હોવાના કારણે નપાસ છે હવે આની અંદર આ માર્ક્સ આપણે જોઈ લઈએ કે સ્કૂલની અંદર કેટલા માર્ક્સ હોવા જોઈએ વીસ માર્ક્સમાંથી સ્કૂલની અંદર માર્ક્સ હોવા જોઈએ આઠ માર્ક્સ હોવા જોઈએ મિનિમમ આઠ માર્ક્સ કરતાં નીચે હશે તો એ નપાસ કહેવાશે તો અહીંયા જણાવાય છે કે અહીંયા જે તેર માર્ક્સ છે તેર બાર અગિયાર ચૌદ અને દસ તો બધામાં પાસ છે સ્કૂલની અંદર એટલે સારી બાબત કહેવાય પછી અહીંયા તમે આગળ જશો તો સો માર્ક્સમાંથી આ બંનેનું ટોટલ આપણે કરશું તો સો માર્ક્સમાંથી અહીંયા બાવન માર્ક્સ છે અહીંયા પંચાવન માર્ક્સ છે ચુમ્માળીસ છે ઓગણચાળીસ છે સુડતાલીસ છે અને ત્રીસ છે હવે આ બંનેનું ભેગું થઈને અહીંયા તેત્રીસ માર્ક્સ હોવા જોઈએ સોમાંથી કેટલા માર્ક્સ હોય હોય તો પાસ કહેવાય તેત્રીસ માર્ક્સ હોય તો એ પાસ કહેવાશે બરાબર છે તો અહીંયા તેત્રીસ માર્ક્સ આમ આમાં બધામાં તેત્રીસ કરતાં વધારે છે પરંતુ આ છેલ્લો જે વિષય છે એમાં તે તેત્રીસ કરતાં ઓછું છે એટલે એ નપાસ કહેવાશે હવે માની લો કે આની અંદર અહીંયા સ્કૂલમાં દસ માર્ક્સ આપેલા છે હવે દસની જગ્યાએ માની લો કે પંદર માર્ક્સ આપી દીધા હોય અને આની અંદર અહીંયા વીસ માર્ક્સ છે તો વીસ ને પંદર કેટલા થશે પાંત્રીસ થશે તો અહીંયા ત્રીસની જગ્યાએ પાંત્રીસ આવશે તેત્રીસ કરતાં વધારે કહેવાશે પરંતુ તો પણ વિદ્યાર્થી ફેલ કહેવાશે કેમ ફેલ કહેવાશે નપાસ કહેવાશે કેમકે આની અંદર તો વીસ માર્ક્સ જ છે જો આની અંદર છવ્વીસ કરતાં ઓછા હશે ને અહીંયા તેત્રીસ કરતાં વધારે હશે અથવા તેત્રીસ હશે તો પણ નપાસ જ કહેવાશે આની અંદર એને વીસ કરતા છવ્વીસ કરતાં ઓછા છે એટલે એટલે આની અંદર એમણે એક એક્ઝામ પાછી આપવી પડશે એની પૂરક પરીક્ષા આવશે જુલાઈ મહિનાની અંદર પૂરક પરીક્ષા આવશે અને ત્યારે એને એક્ઝામ આપવી પડશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આની અંદર માની લો કે અહીંયા તેત્રીસ અહીંયા આની અંદર નપાસ હોય વીસ છવ્વીસ કરતાં ઓછા હોય અને અહીંયા તેત્રીસ કરતાં વધારે થઈ જાય તો અહીંયા ડેસ કરેલો ડેસ લખેલું આવશે ડેસ લખેલું આવશે ડેસ કરેલું આવશે બરાબર તો પણ એ વિદ્યાર્થીએ વિચારવાનું છે કે જે તેત્રીસ માર્ક કરતાં અહીંયા વધી ગયા છે પરંતુ અહીંયા નપાસ છે એટલે ડેશ કરેલ લખેલું આવેલું છે હવે જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી જો નપાસ હશે તો નીચે એને પર્સન્ટાઇલ રેન્ક છે આપેલો હશે નહીં એમાં ડેસ કરેલું લખેલું આવશે બરાબર છે એને ગ્રેડની અંદર પણ ઈ ગ્રેડ તરીકે લખેલો આવશે એ વન હશે અથવા એ ટુ હશે તો જો પર્સન્ટાઇલ રેન્ક ના લખેલો હોય અને આની અંદર તમારે છે છવ્વીસ કરતાં માર્ક્સ ઓછા હોય છવ્વીસ કરતાં માર્ક્સ ઓછા હોય પછી ભલેને ત્રેવીસ હોય ચોવીસ હોય કે વીસ હોય કે ગમે એટલા હોય તો એ વિદ્યાર્થી હોય એ નપાસ કહેવાશે એને એક વિષયની અંદર પાછી પરીક્ષા જુલાઈમાં આપવાની થશે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે રિઝલ્ટ તમારું ચેક કરી શકો છો નપાસ છો કે પાસ છો તમે ચેક કરી શકો છો હવે આવા જ વિડીયો માટે આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરી દો આ વિડીયો તમારા ફ્રેન્ડને મોકલવાનું ભૂલતા નહીં હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર જય હિન્દ જય ભારત